અને આજથી 9 વાગ્યાથી અમદાવાદ શહેરમાં સોમવાર સવાર સુધીનો જે કર્ફ્યુ જાહેર કરવામાં આવ્યો છે એની વિગતવાર વ્યવસ્થા આયોજનની ચર્ચા કરવામાં આવી. એના અંગે ગૃહ વિભાગનું નોટિફિકેશન તૈયાર કરવાની પણ ચર્ચા કરવામાં આવી. અમદાવાદ શહેરના પોલીસ કમિશનર શ્રી પણ આ મિટિંગમાં ઉપસ્થિત હતા અને ગૃહ વિભાગ દ્વારા જે નોટિફિકેશન બહાર પાડવાનું થાય છે કર્ફ્યુના અમલ અંગેનું, પોલીસની ગૃહ વિભાગની કામગીરી અંગેનું એ થોડા સમય પહેલાં જ બહાર પાડવામાં આવ્યું છે. એ પછી અમારી મિટિંગમાં જે અન્ય ચર્ચાઓ થઈ કે અમદાવાદની પદ્ધતિ પ્રમાણે જ સુરત, વડોદરા અને રાજકોટ શહેરમાં પણ આગોતરા પગલાં તરીકે સાવચેતીના ભાગરૂપે કોઈ મોટી સંખ્યામાં વિશેષ રીતે આ ત્રણેય શહેરોમાં કેસનો વધારો ન થયો હોવા છતાં આ દિવાળીના તહેવારો, નવા વર્ષના તહેવારો, લાભપાંચમ સુધીના તહેવારો અને ત્યાર પછી હજારો પરિવારો પોતપોતાના વતનમાં ગયા હોય, એ પરત આવી રહ્યા હોય, જે લોકો અન્ય સ્થળોએ ફરવા ગયા હોય, રજાઓમાં બહાર ગયા હોય, તેઓ પણ પરત આવી રહ્યા હોય, એવા સંજોગોમાં કોરોના સંક્રમણ વધે નહીં તે માટે શું આયોજન કરવું એ અંગે પણ ચર્ચા વિચારણા કરવામાં આવી. આપ સૌ જાણો છો તે પ્રમાણે નવરાત્રિથી શરૂઆત કરીને દિવાળી સુધી ગુજરાતમાં તહેવારોનો માહોલ હોય છે. લાખો લોકો પોતપોતાના પરિવાર સાથે જુદા જુદા મંદિરોમાં દર્શન કરવા માટે જાય, હરવા ફરવાના સ્થળ ઉપર જાય, બાગ બગીચામાં પણ હરવા ફરવા માટે જાય, હોટલ રેસ્ટોરન્ટમાં પણ જમવા માટે કે નાસ્તો કરવા માટે જાય, ખરીદી કરવા માટે પણ મોટા પ્રમાણમાં નાગરિકો દિવાળી પહેલાં બહાર નીકળતા હોય. આ બધાના કારણે એક અઠવાડિયા સુધી જે સંક્રમણ વધવાની શક્યતા અગાઉથી જ રાજ્ય સરકારને હતી અને એટલા માટે જ અમે ખૂબ ચુસ્તાપૂર્વક નિયંત્રણો રાખીને જ કેટલીક છૂટછાટો, લોકોની વિવિધ પ્રકારની માગણીઓ હોવા છતાં એ અમે ધ્યાનમાં ન લીધી અને મર્યાદિત જે મંજૂરીઓ આપી એના કારણે આ સંક્રમણને રોકી શકવામાં આપણે આરોગ્ય વિભાગ અને સરકારના દરેક તંત્રના સહયોગથી પ્રમાણમાં સફળ રહ્યા છીએ. હું આંકડાકીય માહિતી સાથે કહું કે ગઈકાલે ગુજરાતમાં કોરોનાના પોઝિટિવ દર્દીઓની સંખ્યા જે 1340 હતી તે આજે આખા રાજ્યનો જે માહિતી આવી જુદા જુદા જિલ્લાઓમાંથી એ સંખ્યા 1420 થઈ છે. એટલે કે ગઈકાલે 1340ની દર્દીઓની સંખ્યા પોઝિટિવ હતી, આજે 1420 થઈ છે. એટલે મોટા પ્રમાણમાં વ્યાપક રીતે ટેસ્ટિંગ સરકારે ચાલુ કર્યું. નાગરિકો પણ પોતે સ્વયંભૂ રીતે જ્યાં જ્યાં કોર્પોરેશન દ્વારા કે અમારા આરોગ્ય વિભાગ દ્વારા ટેસ્ટિંગની પ્રક્રિયા કરવામાં આવે છે ત્યાં સામા પગલે આવીને નાગરિકો સ્વયંભૂ પોતે પણ ટેસ્ટિંગ કરાવે છે. આ બધું કર્યા પછી પણ આજે જે 1420 જેટલી દર્દીઓની સંખ્યા આવી છે એને વિવિધ હોસ્પિટલોમાં જરૂરિયાત પ્રમાણે દાખલ કરવાની સંપૂર્ણ વ્યવસ્થા તૈયારી આરોગ્ય વિભાગ તરફથી અને અમદાવાદ શહેર મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી જે હોસ્પિટલ એસપીપી ચલાવવામાં આવે છે ત્યાં પૂરતી વ્યવસ્થા કરવામાં આવી છે. કેટલાક સોશિયલ મીડિયાના માધ્યમથી એવું વાતાવરણ ઊભું કરવાનો પ્રયત્ન પણ થયો કે સરકારની બધી હોસ્પિટલોમાં પથારીઓ ભરી ગઈ છે, દર્દીઓ રાખવાની જગ્યા નથી, એ પ્રમાણેનું એક માહોલ ઊભો કરવાનો પણ જે પ્રયત્ન થયો એ યોગ્ય અને વ્યાજબી નથી એ હું આંકડાકીય રીતે આપને માહિતી આપીને ગુજરાતની જનતા સુધી આ વાત પહોંચાડવા માગું છું. અને આ વાત એટલા માટે હું પહોંચાડવા માગું છું કે નાગરિકોએ સહેજ પણ
ભયભીત થવાની કે અફવાઓમાં આવી જવાની કે ગભરાઈ જવાની છે પણ જરૂર નથી. કોરોનાની જે પરિસ્થિતિ છે એ આખા દેશમાં ને આખી દુનિયામાં છે. સદનસીબે મુખ્યમંત્રી શ્રી વિજયભાઈના નેતૃત્વ નીચે અમે છેલ્લા 8 મહિનાથી સતત જે કોર ગ્રુપની મિટિંગમાં નિયમિત રીતે મળી આરોગ્ય વિભાગ અને બીજા વિભાગોના સંકલનથી અમારા હોસ્પિટલોના ડોક્ટર પેરામેડિકલ સ્ટાફ બધાના સંકલનથી જે રીતે દર્દીઓની સારવાર સેવા કરી રહ્યા છીએ એના કારણે મોટા પ્રમાણમાં દર્દીઓ સાજા થઈને ઘરે પરત પણ મોટા પ્રમાણમાં ગયા છે અને જે દર્દી આવે એને સાચી સારવાર એટલે કે મેડિકલી ભાષામાં એને ફક્ત રૂમ એરના પેશન્ટ તરીકે પથારીમાં રાખવાના, પેરાસેટામોલ વગેરે દવા આપવાની, એમના ઉપર દેખરેખ રાખવાની અને સાજા થાય એટલે ઘરે મોકલવાના, આ પ્રમાણેના દર્દીઓ જે મોટા પ્રમાણમાં આવે છે એ બધાને આપણે સારી રીતે સારવાર આપીએ છીએ. કદાચ મોડા દર્દી આવે, શ્વાસોશ્વાસની તકલીફ હોય, ઓક્સિજનની તકલીફ હોય કે બીજી કોઈ તકલીફ હોય તો એમની સઘન સારવાર પણ આરોગ્ય વિભાગ દ્વારા અને કોર્પોરેશનની હોસ્પિટલોમાં આપણે સારી રીતે કરીએ છીએ. સૌથી મોટી આપણી ગુજરાતની 1200 પથારીની જે સિવિલ હોસ્પિટલ અમદાવાદ ખાતે છે, જે કોવિડ કેર સેન્ટર તરીકે આપણે ખૂબ શરૂઆતથી જ ફક્ત કોરોનાની સારવાર માટે જે ચાલુ કરી છે એની જો આજની તાજી આંકડાકીય માહિતી આપના માધ્યમથી નાગરિકોને આપું તો 1200 પથારીની હોસ્પિટલની અંદર આજે અત્યારે 971 નોન ક્રિટિકલ દર્દીઓને દાખલ કરેલા છે અને 229 આઈસીયુ બેડ ઉપર દર્દીઓને વિવિધ પ્રકારની સારવાર માટે દાખલ કરેલા છે. આ 1200 પથારીની હોસ્પિટલમાં અત્યારે 782 જે દર્દીઓ દાખલ છે અને 198 દર્દીઓ આઈસીયુ બેડ ઉપર છે, એટલે કે 971 જે પથારીઓ છે એ પૈકી 782 દર્દીઓ એના ઉપર દાખલ કરેલા છે અને 198 જે આઈસીયુ પથારી છે એના ઉપર અત્યારે જે દર્દીઓ દાખલ કર્યા છે એ પણ પુરવાર કરે છે કે પથારીઓ ફૂલ થઈ ગઈ છે, ભરાઈ થઈ ગઈ છે, દર્દીઓને દાખલ કરવાની જગ્યા નથી એ સાચું નથી. આજે પણ અમદાવાદની 1200 બેડની સિવિલ હોસ્પિટલમાં 60 જેટલા આઈસીયુ બેડ ખાલી છે અને બીજી પણ પથારીઓ અત્યારે ખાલી છે. છતાં પણ આપ સૌ જાણો છો પ્રમાણે નૂતન વર્ષના પ્રારંભે બેસતા વર્ષના દિવસે હું અને ડૉક્ટર જયંતિ રવિને અમારા કમિશનર અમે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ગયા હતા. 2 કલાક સુધી બધો રિવ્યૂ કર્યો અને એ દિવસે અમે આવનારી પરિસ્થિતિને ધ્યાનમાં રાખી તહેવારોના કારણે સંક્રમણ થોડું વધશે તો દર્દીઓની સારવાર માટે વ્યવસ્થા વધારવી પડશે એ ધ્યાનમાં રાખી અને 1200 પથારીની જે સિવિલની મુખ્ય હોસ્પિટલ છે ત્યાં 60 પથારી આઈસીયુની અને 60 ઓક્સિજન બેડ એ તૈયાર કરવાની કામગીરી અમે સૂચના આપીથી એ ચાલુ થઈ ચૂકી છે. એટલે 1 અઠવાડિયાની અંદર બીજી 120 પથારી આપણે 1200 બેડમાં પણ લોકોને પ્રાપ્ત જરૂરિયાત પ્રમાણે કરાવી શકીશું. એ જ રીતે આપણી જે ગાંધીનગરની અમારી સોલાની સરકારની જે સિવિલ હોસ્પિટલ છે મેડિકલ કોલેજ સહિત એ સોલા હોસ્પિટલની પણ જો આપણે માહિતી આપને આપું તો ત્યાં અત્યારે જે પથારીઓ છે એની અંદર 400 આઇસોલેશન ક્રિટિકલ નોન ક્રિટિકલ બેડ અને 50 આઈસીયુ પથારી છે. તમને બધાને યાદ કરાવું કે બેસતા વર્ષના દિવસે જ મેં પ્રજાને વિનંતી કરી હતી, સરકારના તંત્રને સૂચના આપી હતી, 108ના વહીવટીતંત્રને સૂચના આપી હતી કે અત્યારે તહેવારો દરમિયાન કોઈ નવા દર્દીઓ દાખલ થવા આવે તો 1200 પથારીની હોસ્પિટલમાં એમને ન લાવે પણ સોલા હોસ્પિટલ જ્યાં એ દિવસે વધારે પથારીઓ ખાલી હતી અને ગાંધીનગરની સરકારી મેડિકલ કોલેજની હોસ્પિટલ જ્યાં પણ મોટા પ્રમાણમાં પથારીઓ ખાલી હતી ત્યાં આગળ એ દર્દીઓને દાખલ કરે અને અમારી આ સારી વહીવટી પદ્ધતિ મેનેજમેન્ટના કારણે
અમદાવાદ સિવિલ હોસ્પિટલ ઉપરનો લોડ ઓછો થયો અને ઓલા હોસ્પિટલમાં જ્યાં એ દિવસે પથારીઓ વધારે ખાલી હતી ત્યાં પથારીઓ અત્યારે સારા એવા પ્રમાણમાં આપણે ભરી શક્યા છીએ. આજે સોલામાં 270 દર્દી એ રૂમ એર એટલે કે સામાન્ય સ્થિતિમાં સારવાર લઈ રહ્યા છે અને 97 દર્દી એ ઓક્સિજન અને બાયપેક ઉપર અત્યારે સારવાર લઈ રહ્યા છે અને 13 આઈસીયુ પથારી આજે પણ સોલા હોસ્પિટલમાં ખાલી છે. એવી રીતે આપણે સિવિલ હોસ્પિટલ ગાંધીનગરની જો આપણે માહિતી આપું તો સિવિલ હોસ્પિટલ ગાંધીનગરમાં પણ 300 પથારી છે. આ 300 પથારી પૈકી 230 જે ઓક્સિજન બેડ વાળી નોન ક્રિટિકલ પ્રકારના દર્દીઓની સારવાર માટેની જે વ્યવસ્થા છે એમાંથી અત્યારે જે પથારીઓ છે એ લગભગ મોટા ભાગની આપણે ભરી શક્યા છીએ. એ એટલા માટે શક્યા છીએ કે બધા જ પહેલાં અમદાવાદ સિવિલ હોસ્પિટલ જવાની જે વ્યવસ્થા હતી 108 ઉપર ફોન કરો એટલે 108ની સર્વિસ સીધી જ એમ્બ્યુલન્સ કે 1200 પથારીની હોસ્પિટલમાં જ લઈ જતા હતા. એના બદલે આપણે સોલા હોસ્પિટલ અને ગાંધીનગર હોસ્પિટલમાં દર્દીઓને દાખલ કરાવવાની શરૂઆત કરી તો બંને જગ્યાએ દર્દીઓને સારી સારવાર પણ પ્રાપ્ત થાય, ડૉક્ટરો ઉપરનો લોડ પણ ઓછો થાય, પેરામેડિકલ સ્ટાફને પણ લોડ ઓછો પડે અને દર્દીની સારી રીતે સારવાર કરી શકાય. બેસતા વર્ષના દિવસે અમે બીજો પણ ત્યાં અમારી મિટિંગમાં નિર્ણય કર્યો હતો કે પરિસ્થિતિને ધ્યાનમાં રાખી સિવિલ હોસ્પિટલના કેમ્પસમાં જે કેન્સર હોસ્પિટલ આવી છે એ કેન્સર હોસ્પિટલને પણ કેન્સરના દર્દીઓની સારવાર ચાલુ રાખવાની સાથે સાથે વધારાના પોર્શનમાં બાજુની વધારાની વિંગમાં કોરોનાના દર્દીઓ પણ દાખલ કરવા અને એના માટે જે અમે વ્યવસ્થા કરી એમાં અત્યારે ત્યાં 228 પથારીઓની કેન્સર હોસ્પિટલમાં જે વ્યવસ્થા છે એ પૈકી 12 પથારીઓ ભરેલી છે અને આઈસીયુની જે 22 પથારી છે એ 22 પથારી આજે કેન્સર હોસ્પિટલમાં ખાલી છે. એટલે કોઈ ગંભીર પ્રકારની સારવાર મેળવવી હોય, ગંભીર પ્રકારના લક્ષણો સાથે દર્દી આવ્યા હોય તો કેન્સર હોસ્પિટલમાં સામાન્ય દર્દી સહિત ગંભીર દર્દી માટેની પૂરતી પથારીઓ આજે સરકાર પાસે ઉપલબ્ધ છે અને એની આપણે દર્દીઓને સેવા આપી રહ્યા છીએ. એવી રીતે સિવિલ હોસ્પિટલના કેમ્પસમાં જે કિડની હોસ્પિટલ આવેલી છે એ કિડની હોસ્પિટલમાં પણ 160 પથારી અમે કિડનીના દર્દીઓ સિવાયની કોરોનાની સારવાર માટે જે ફાજલ કરી છે એ 160 પૈકી 125 પથારી એ ઓક્સિજન આધારિત દર્દીઓની સારવાર માટેની છે અને 35 પથારી એ આઈસીયુ વોર્ડ સાથેની વ્યવસ્થા સાથેની એટલે કે વેન્ટિલેટર અને અન્ય સાધન સામગ્રી સહિતની છે. તો ત્યાં પણ જો આપણે માહિતી આપું તો 125 પૈકી કિડની હોસ્પિટલમાં અત્યારે 33 પથારીઓ ભરેલી છે અને 18 દર્દીઓ એ રૂમ એરમાં સામાન્ય પ્રકારની સારવાર લઈ રહ્યા છે અને 35 જે આઈસીયુ બેડ છે કિડની હોસ્પિટલમાં એ પૈકી આજે 7 દર્દીઓ ત્યાં દાખલ થયા છે એટલે કે 28 પથારીઓ ખાલી છે. આ રીતે જોઈએ તો 1200 બેડ કિડની હોસ્પિટલ, કેન્સર હોસ્પિટલ, સોલાની મેડિકલ કોલેજ હોસ્પિટલ અને ગાંધીનગરની સરકારી મેડિકલ હોસ્પિટલ આ બધામાં પૂરતી વ્યવસ્થા અત્યારે દર્દીઓને જરૂર પડે તો સારવાર માટે દાખલ કરવા માટે આપણી પાસે પથારીઓ ઉપલબ્ધ છે. આ ઉપરાંત અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની જે એસપીપી હોસ્પિટલ છે ત્યાં પણ દર્દીઓને દાખલ કરવા માટે જરૂરિયાત પ્રમાણે અમદાવાદ શહેરના દર્દીઓ વધારે પ્રાયોરિટી આપી અને દાખલ કરવામાં આવી રહ્યા છે. બીજી સરકાર તરફથી જે ખાનગી હોસ્પિટલોની 50% પથારીઓ ઘણા મહિનાઓ પહેલા આપણે સ્પેશિયલ હુકમ કરી સરકારના ખર્ચે ત્યાં દર્દીને દાખલ કરવાનો અને સારવાર કરવાની તો એ હોસ્પિટલોમાં પણ જે સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલો છે ત્યાં પૂરતા પ્રમાણમાં અત્યારે સારવાર આપવાની પ્રક્રિયા ચાલી રહી છે. વલ્લભ વિદ્યાનગરમાં પણ મેડિકલ કોલેજ છે ત્યાં પણ આપણે આ સુવિધા ઉપલબ્ધ કરાઈ છે.
નડિયાદમાં પણ મેડિકલ કોલેજ છે, ત્યાં પણ આ સુવિધા ઉપલબ્ધ કરાઈ છે. એટલે અમદાવાદના પૂર્વના વિસ્તારના નાગરિકોને કદાચ જરૂર પડે, અત્યારે એવી કોઈ તાકીદની પરિસ્થિતિ નથી, પણ કદાચ જરૂર પડે તો નડિયાદની મેડિકલ હોસ્પિટલમાં અને કરમસદની મેડિકલ હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવાની પણ પૂરતી વ્યવસ્થા આપણે કરી છે. આ સિવાય જો હું આપને માહિતી આપું તો આજની સ્થિતિએ જે દર્દીઓને કયા કુલ 1420 એમાં ગ્રામ્ય વિસ્તાર અને ગ્રામ્ય જિલ્લાઓ એમાં મોટા પ્રમાણમાં કેસ આવવાનું કોઈ અત્યારે આંકડાકીય રીતે આપણે માહિતી મળતી મેળવી એ પ્રમાણે દર્દીઓ આવતા નથી. તહેવારો ત્યાં પણ હતા, પણ ત્યાં પણ પ્રમાણમાં સંક્રમણને આપણે ટાળી શક્યા છીએ. ધન્વંતરી રથ હોય, સામા પગલે સોસાયટીઓ મહોલ્લાઓ શેરીઓમાં જઈને દર્દીઓને સારવાર કરવી, એમને શોધવા અને જરૂરિયાત પ્રમાણે હોસ્પિટલમાં દાખલ કરવા, એ પણ બધું યોગ્ય રીતે સમગ્ર રાજ્યની અંદર ચાલુ રહ્યું છે. અને ઘણા જો જે આ 1420 દર્દીઓ છે એ પૈકી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન વિસ્તારમાં 305 દર્દી છે, સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન વિસ્તારમાં 205 દર્દી છે, અને વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન વિસ્તાર અને જિલ્લામાં 155 દર્દી છે. આ સિવાય કોઈ પણ શહેર કે જિલ્લામાં 3 આંકડામાં દર્દીઓ હોય એવી કોઈ પરિસ્થિતિ રાજ્યની અંદર નથી. 5, 15, 20, 25 એ પ્રમાણે દરેક જિલ્લામાં આ દર્દીઓ આવી રહ્યા છે. એટલે બધી જ જગ્યાએ બધા જ જિલ્લામાં આપણે પૂરતી વ્યવસ્થા કરી છે. સિનિયર રેસિડેન્ટ ડોક્ટરો, રેસિડેન્ટ ડોક્ટરો અને સાથે સાથે જે બોન્ડેડ MBBS થઈ ચૂક્યા છે અને બોન્ડેડ ડોક્ટરો છે એ બધાને પણ ફરજિયાત રીતે પોતાની સેવા ઉપર હાજર થવા માટે આરોગ્ય વિભાગ તરફથી સૂચના આપી દેવામાં આવી છે. એટલે બધા ડોક્ટરોને હું આપના માધ્યમથી વિનંતી કરું છું કે પોતાને જે જવાબદારી સોંપાઈ હોય ત્યાં ફરજ ઉપર જાય, અને નહીં જાય તો એમની સામે કાયદાકીય અને મેડિકલના જે નોર્મ્સ છે એ પ્રમાણે પગલાં પણ લેતા સરકાર ખચકાશે નહીં. નાગરિકોની સારવાર સુવિધા સેવાને આરોગ્યની જાળવણી માટે જ સરકારી ખર્ચે જ્યારે મોટા પ્રમાણમાં ખૂબ નજીવી ફીમાં આપણા વિદ્યાર્થીઓને આપણે અભ્યાસ કરાવતા હોઈએ ત્યારે જરૂરિયાત પ્રમાણે એમની સેવા લેવાનો રાજ્ય સરકારને સંપૂર્ણ અધિકાર છે. એટલે જેમને જેમને ઓર્ડર કરવામાં આવ્યા છે, પછી એ PG સ્ટુડન્ટ હોય, PG બોન્ડેડ ડૉક્ટર હોય, MBBS બોન્ડેડ ડૉક્ટર હોય, એ બધાને પોતપોતાને જ્યાં સેવા આપવા માટે સૂચના આપવામાં આવી છે એ બધા હાજર થઈ જાય એવી પણ અમે આશા રાખીએ છીએ. આ એટલા માટે અમે કરીએ છીએ કે જેમ જેમ પથારીઓ વધારતા જઈએ એ પ્રમાણે મેડિકલ અને પેરામેડિકલ સ્ટાફનું સંખ્યા પણ દર્દીઓની સારવાર માટે વધારવી પડે. ફક્ત પથારીઓ વધારવાથી કે વેન્ટિલેટર મશીનો મૂકી દેવાથી કે ઓક્સિજન બેડ વધારી દેવાથી સારવાર નથી થતી. સાથે ડોક્ટરો પણ જોઈએ, પેરામેડિકલ નર્સિંગ સ્ટાફ પણ જોઈએ, તો એના માટેની પણ સંપૂર્ણ તૈયારી રાજ્ય સરકારે કરી છે. એટલે દર્દીઓને સહેજ પણ તકલીફ ના પડે. કોરોના સંક્રમણ વધતું નથી, મર્યાદિત રીતે જ વધ્યું છે, થોડું તહેવારોના કારણે વધ્યું છે, પણ સાવચેતીના પગલા રૂપે, અગમચેતીના પગલા રૂપે ગુજરાતની અમારી સરકાર દ્વારા મુખ્યમંત્રી શ્રી વિજયભાઈના નેતૃત્વમાં અમે જે કોર ગ્રુપમાં નિર્ણયો કર્યા છે એ પ્રમાણે આ બધી કામગીરી અમે કરી રહ્યા છીએ. બીજું જે અગત્યની વાત, આજે અમદાવાદ શહેરમાં જે રીતે કર્ફ્યુનો અમલ જાહેર કર્યો છે એ જ પ્રમાણે સુરત, વડોદરા અને રાજકોટ શહેરમાંથી પણ સેવાભાવી સંસ્થાઓ કે અગ્રણીઓ કે અન્ય મહાનુભાવો તરફથી એવી રજૂઆત આવતી હતી, માગણી આવતી હતી કે અમારા શહેરને પણ સંક્રમણથી વધે નહીં, સંખ્યા વધે નહીં, દર્દીઓ વધે નહીં, સુરક્ષિત રાખવા માટે રાત્રિ કર્ફ્યુ લગાવવાની માગણી સામા પગલે વેપારી એસોસિએશનો, જુદા જુદા ફેડરેશનો, જુદી જુદી સંસ્થાઓ તરફથી માન્ય મુખ્યમંત્રી શ્રી સમક્ષ જે રજૂઆતો આવતી હતી એને ધ્યાનમાં લઈ આજે કોર કમિટીમાં અમે નિર્ણય કર્યો છે કે સુરત, વડોદરા અને રાજકોટમાં આવતીકાલે એટલે કે શનિવારે
रात्रि 9 वाग्या थी सवारे 6 वाग्या सुधी अन्य बीजी कोई जाहेरात न थाय त्या सुधी रात्रि कर्फ्यू जाहेर करवानो अमे निर्णय कर्यो छे। एटले सूरत वडोदरा अने राजकोट मां आवती काले रात्रे 9 वाग्या थी दररोज सवारे 6 वाग्या सुधी ज्यां सुधी सरकार बीजो निर्णय जाहेरात न करे त्या सुधी रात्रि कर्फ्यू अमलमां रहेशे। એટલે નાગરિકોને બધાને હું વિનંતી કરું છું કે બધા યોગ્ય રીતે સહકાર આપે અને આપણા પોતાના માટે, આપણા પરિવાર માટે, આપણા રાજ્ય માટે જ આ પગલાં જ્યારે સરકાર લઈ રહી હોય તો જે રીતે અત્યાર સુધી કોરોના લોકડાઉન વખતે કે અનલોક વખતે પ્રજાએ, નાગરિકોએ બધાએ જે સહકાર આપ્યો છે એ જ પ્રમાણેનો સહકાર નવી નવી જે પણ અમે વ્યવસ્થાઓ ગોઠવીએ એ પ્રમાણે બધા કરતા રહે એવી વિનંતી કરું છું। એટલે ફરીથી રિપીટ કરું, સુરત, વડોદરા અને રાજકોટ શહેરમાં આવતીકાલે શનિવારે રાત્રે 9 વાગ્યાથી દરરોજ સવારે સવારના 6 વાગ્યા સુધી 9-6 એ રાત્રિ કર્ફ્યુ અમલમાં રહેશે જ્યાં સુધી સરકાર બીજી અન્ય કોઈ જાહેરાત ન કરે ત્યાં સુધી એનો અમલ કરવામાં આવશે। જો અમદાવાદમાં જે કર્ફ્યુ લગાવ્યો છે એ આપણે ગઈકાલે બે પ્રકારના નિર્ણય જાહેર કર્યા હતા। એક તો રાત્રિ કર્ફ્યુ એ જાહેરાત કરી હતી, બીજું શાળા કોલેજો જે ચાલુ કરવાનો નિર્ણય શિક્ષણ વિભાગ દ્વારા મુખ્યમંત્રીશ્રીના નેતૃત્વ હેઠળ જે જરૂરિયાત પ્રમાણે ઘણા વાલીઓ, વિદ્યાર્થીઓ, શિક્ષકોની રજૂઆત પણ આવતી હતી કે શાળાઓ ચાલુ કરવી જોઈએ, એના અનુસંધાનમાં દિવાળી પહેલાં આપણે વિચારણા કરી હતી, પરંતુ પાછલા 5-6 દિવસમાં જે પરિસ્થિતિ ઊભી થઈ એને ધ્યાનમાં રાખી ગઈકાલે સરકારે નિર્ણય કર્યો 23 તારીખથી શાળા કોલેજો જે શરૂ કરવાની હતી એ નિર્ણય અત્યારે હાલ અન્ય નિર્ણય ના થાય ત્યાં સુધી શાળા કોલેજ શરૂ કરવાનો નિર્ણય મોકૂફ રાખવાની પણ ગઈકાલે મુખ્યમંત્રીશ્રી દ્વારા જાહેરાત કરવામાં આવી હતી। બીજી જે જાહેરાત કરી કે અમદાવાદ શહેરમાં રાત્રિ કર્ફ્યુ ઉપરાંત આ શનિ રવિ જે રજાઓ આવશે એમાં લોકો, નાગરિકો બહુ બહાર ના નીકળે, ગરબા ફરવાના સ્થળે કે અન્ય સ્થળે એકઠા ના થાય, એટલા માટે આજે રાત્રે 9 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી કર્ફ્યુ તો હતો જ, પણ એને લંબાવી સોમવાર સવાર સુધી એ કર્ફ્યુ સળંગ ચાલુ રાખવામાં આવશે। એટલે આજ રાતથી જે કર્ફ્યુ ચાલુ થાય એ શનિવારનો આખો દિવસ, શનિવારની રાત, રવિવારનો આખો દિવસ, રવિવારની રાત અને સોમવારે સવારે 6 વાગ્યા સુધી એનો અમલ રહેશે। સોમવારે 6 વાગ્યાથી સોમવારે રાત્રે 9 વાગ્યા સુધી બધું યથાવત ચાલુ રહેશે। ફરી પાછો રાત્રે 9 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધીનો રાત્રિ કર્ફ્યુ એ પણ અમદાવાદમાં અન્ય કોઈ જાહેરાત ન થાય ત્યાં સુધી સળંગ ચાલુ રહેશે। એટલે આ અમદાવાદ પૂરતું જે દિવસનો શનિ રવિનો જે કર્ફ્યુ છે એ 2 દિવસ પૂરતો છે, જરૂર પડે પરિસ્થિતિને ધ્યાનમાં રાખી અન્ય નિર્ણય પણ સરકાર કરવા યોગ્ય હશે તો કરશે, પણ સોમવારથી જે રાત્રિ કર્ફ્યુ અમલમાં આવશે એ અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટ આ 4 મહાનગરોમાં રાત્રિ કર્ફ્યુ બીજી જાહેરાત ન થાય ત્યાં સુધી સતત ચાલુ રહેશે। જો લગ્ન ત્યાં એક જણ, ભાઈ તમે બધા મારોથી એક જણા બોલો અહીંયા, જો આપણે કોઈ ભીડ ભેગી કરી નથી દિવાળીમાં, તમને ખબર હશે કે ગ્રામ્ય વિસ્તારમાં મોટા પ્રમાણમાં ફૂલના ગરબાનું આયોજન થાય છે, એ પણ આપણે મંજૂરી આપી નથી। મંદિરોમાં પણ આપણે બને એટલો પ્રતિબંધ રાખવાનો પ્રયત્ન કર્યો છે, મંદિરોના સાધુ સંતશ્રીઓ, મહંતશ્રીઓના સંચાલકોએ પણ
પોતપોતાના મંદિરોમાં બને એટલી જાળવણી રાખવાનો નિયંત્રણ રાખવાનો પ્રયત્ન કર્યો છે. એટલે સરકાર પક્ષે અને પ્રજા પક્ષે બધાએ પૂરતી કાળજી રાખી જ છે. તમે જોયું હશે કે બજારોમાં પણ છેલ્લા દિવસે જ અમુક શહેરોમાં જ ગીર્દી થઈ, બાકી બધે સામાન્ય પ્રકારની જ જે બજારમાં ભીડભાડ હોય એ પ્રકારની હતી. રોજિંદી શાકભાજી, દવાઓ, દૂધ વગેરે ખરીદવા તો લોકો એમને એમ બહાર નીકળતા હોય છે, એટલે એ નીકળ્યા એમાં કોઈ વધારે નથી થયું. દારૂખાનું ફોડવા ઉપર પણ આપણે નિયંત્રણ રાખ્યું હતું, પણ રાજ્યમાં મોટા ભાગે નિશ્ચિત સમય મર્યાદા દરમિયાન દારૂખાનું મૂક્યું છે. લોકોએ પણ મેં કીધું એમ સ્વયંભૂ પરિસ્થિતિને ધ્યાનમાં રાખી પોતે પણ પોતાના જાતને નિયંત્રિત કરી છે, એટલે બધાએ સહયોગ આપ્યો છે. અને એટલે જ આપણે મેં આંકડા એટલા માટે શરૂઆતમાં આપ્યા કે જે આજે સંખ્યા થઈ 1320 એ 100 જ વધી છે. નહીતર બીજા તમે શહેરો જુઓ, દિલ્હીમાં 5-5 હજાર 6-6 હજાર કેસ આવે છે. 2 કરોડની વસ્તી વાળા દિલ્હીમાં 5-6 હજાર કેસ આવતા હોય, અને આપણા 6 કરોડ 30 લાખની વસ્તી વાળા ગુજરાતમાં 1400 જેટલા અંદાજે કેસ આવતા હોય, એ આપણે કેટલું નિયંત્રણમાં લોકોના સહયોગથી રાખ્યું છે એ આપણે જાણી શકીએ છીએ. જો અત્યારે તો આ પ્રમાણે નિર્ણય કર્યો છે, અમે એ પણ ચર્ચા કરી, આ નોટિફિકેશનમાં એ પણ આવી ગયું છે કે જે પરીક્ષાઓ છે, ભરતી બોર્ડની પરીક્ષાઓ છે, સીએની ચાર્ટર્ડ એકાઉન્ટન્ટની પરીક્ષા છે, અન્ય કોઈ પરીક્ષાઓ હોય અથવા અન્ય કોઈ ઇન્ટરવ્યૂ હોય, તો પોતપોતાના પરીક્ષાના રિસીપ્ટ કાર્ડ વગેરે કોઈ બતાવશે તો કરફ્યુમાં એમને આવવા જવાની વ્યવસ્થાની મંજૂરી આપી છે. એરપોર્ટ ઉપરથી અથવા રેલવે સ્ટેશનથી કોઈ બહારથી આવે કે જાય તો એમના માટે પણ વ્યવસ્થા રાખવામાં આવી છે. જે તાકીદની પરિસ્થિતિ હોય, મેડિકલ સર્વિસ એટલે કે હોસ્પિટલો, ક્લિનિક, દવાખાના કે જે પ્રકારે આરોગ્યની સેવા આપતા હોય એમને પણ ચાલુ રાખવાની મંજૂરી આપવામાં આવી છે. દવા, દૂધ જે આવશ્યક ચીજ વસ્તુ છે એની પણ મંજૂરી આપવામાં આવી છે. ટ્રાન્સપોર્ટેશન આખા રાજ્યમાં બધી જગ્યાએ હાઈવે ઉપર બધા જ પ્રકારનો વાહન વ્યવહાર અવર જવર ચાલુ રહેશે, એટલે મોટા પ્રમાણમાં ઉદ્યોગો અથવા બંદર ઉપરથી અથવા માર્કેટયાર્ડોમાં ખેડૂતો ચીજ વસ્તુઓ લઈ જતા હોય, લાવતા હોય, એના ઉપર કોઈ નિયંત્રણ નથી. સરકારનો હેતુ ફક્ત એક જ છે કે બિનજરૂરી કોઈ જગ્યાએ ભીડ એકઠી ન થાય, બિનજરૂરી લોકો સમય પસાર કરવા બહાર ના નીકળે અને સલામત રીતે પોતપોતાના ઘરમાં જ બધા રહે, બાકી બધો વ્યવહાર ચાલુ રહે, એ નોટિફિકેશનમાં આ બધી ડિટેલ આપવામાં આવી છે. એટલે અમે એનું પણ ધ્યાન રાખ્યું છે અને પ્રતિબંધ રહે, નિયંત્રણ રહે અને ભીડ એકઠી ના થાય એનું પણ ધ્યાન રાખ્યું છે. અત્યારે અમદાવાદના 3 દિવસ પૂરતી જો વાત કરું તો નજીકના પોલીસ સ્ટેશનમાં જેમના ત્યાં લગ્ન હોય એ નજીકના પોલીસ સ્ટેશનમાં માહિતી આપશે, તો મહેમાનો માટે જે 200ની સંખ્યા આપણે અગાઉથી મર્યાદિત કરેલી છે એ 200 વ્યક્તિઓના માટેની યાદી આપશે, તો એ પ્રમાણે પોલીસ તરફથી લગ્નમાં જવા માટેની દિવસના ટાઈમે મંજૂરી આપવામાં આવશે. એ પણ અમે વિનંતી કરીએ છીએ બધાને કે શક્ય હોય ત્યાં સુધી દિવસના સમયમાં જ લગ્ન અને 200 વ્યક્તિ સુધીનું રિસેપ્શન અથવા ભોજન સમારંભ જે પણ રીતે કરવું હોય એ કરવાનો પ્રયત્ન કરે, તો રાત્રિના કરફ્યુનો કોઈ મંજૂરી લેવાનો કોઈને પ્રશ્ન ઉપસ્થિત ન થાય. આજે અમે સૂચના આપી છે, અમદાવાદ શહેરમાં તો મોટા પ્રમાણમાં ટેન્ટ લગાવીને બધાનું વિનામૂલ્યે ટેસ્ટિંગ કરવામાં ઘણા સમયથી આવે છે, એ જ પ્રમાણે તાલુકા મથકો, જિલ્લા મથકો,
નગરપાલિકા શહેરોમાં પણ ટેસ્ટિંગ કરવામાં આવશે, ત્યાં પણ વધુ સુવિધા ઊભી કરવાની આજે જ અમે સૂચના આપી છે. અને એ પ્રમાણે ગ્રામ્ય કક્ષાએ અને તાલુકા કક્ષાએ, નગરપાલિકા કક્ષાએ એ પણ મોટા પ્રમાણમાં ટેસ્ટિંગ કરવાની. અગાઉ પણ મેં બેસતા વર્ષના દિવસે પણ, નવા વર્ષે પણ કીધું હતું કે ટેસ્ટિંગ જેટલું વધારીએ જેથી કોઈ કદાચ સંક્રમિત હોય તો શોધાઈ જાય તો તાત્કાલિક એમની સારવાર ચાલુ થાય. એટલે એ તો અમારી કામગીરી જ છે અને એનો વ્યાપ અમે વધારી રહ્યા છીએ. એરપોર્ટ કોઈને લેવા મૂકવા જવું હોય તો આવવા જવાની જે પણ ટિકિટ હોય એ વોટ્સએપ ઉપર, દાખલા તરીકે કોઈના સગા ટ્રેનમાં બહારથી આવી રહ્યા છે તો કોઈ લેવા જાય છે મોટર કાર કે કોઈ સાધન લઈને, તો વોટ્સએપ ઉપર એની ટિકિટ બતાવશે તો પોલીસ એમને જવા દેશે. એવી રીતે કોઈને મૂકવા જવું હોય અને જવાની ટિકિટ બતાવશે તો પણ જવા દેશે. આવવા જવામાં ધીમે છાપરો તો કહું ભાઈ, ટ્રેન માટે પણ આ પ્રમાણે વ્યવસ્થા કરી છે. વધારામાં અમદાવાદ રેલવે સ્ટેશન ઉપર એએમટીએસ દ્વારા 25 વધુ બસોની વ્યવસ્થા કરવામાં આવી છે. એટલે કોઈ પેસેન્જર ટ્રેનમાં આવે અને કોઈ રૂટ ઉપર જવું હોય તો બસમાં એમને એ રૂટ ઉપર એમને જ્યાં નજીક પડતું હોય ત્યાં ઉતારવામાં આવશે. કોઈને કોઈ પણ જાતની છૂટછાટ નથી. વધુ વિગતો જાણવી હોય તો ગૃહ વિભાગે જે નોટિફિકેશન બહાર પાડ્યું છે એ જરા જોઈ લો. બધું પણ છે, આ જે જાહેરાત કરી એમાં બધું જ પણ છે. ફક્ત કેટલું ચાલુ રહેશે એ દિવસ દરમિયાનની ભીડ ઉપર કોર્પોરેશન દેખરેખ રાખી છે. તમે આજે ટીવીના મિત્રોએ બતાવ્યું છે કે રાજકોટ કે બીજા શહેરોમાં ચાની કીટલી હોય, પાનના ગલ્લા હોય કે કોઈ પણ જગ્યા હોય, બિનજરૂરી લોકો એકઠા થતા હશે અને સંક્રમણ થવાની રહેતો હશે તો એ દુકાન, એ સ્ટોલ કે એ કોઈ પણ નાસ્તા ઘર હશે ને કોર્પોરેશન સીલ પણ કરે છે. એટલે હું બધા વેપારીઓને પણ આપના માધ્યમથી અપીલ કરું છું કે આપની દુકાને કોઈ પણ રીતે બિનજરૂરી લોકોને ભેગા કરશો નહીં. ગ્રાહક આવે તો તરત જ એને લેવા પાત્ર, ખરીદવા પાત્ર જે ચીજ વસ્તુ ખરીદવા આવ્યા હોય એ ખરીદી લે એટલે તરત જ નીકળી જાય. નાસ્તો વગેરે પણ આપવાનું હોય તો ત્યાં નાસ્તો પીરશે નહીં, ડીશમાં આપે નહીં, ફક્ત પેક કરી અને આપી દે જેથી ત્યાં ભીડ થવાનો પ્રશ્ન ઉભો ના થાય. કેન્દ્ર સરકાર દ્વારા દેશમાં 3-4 રાજ્યોમાં માર્ગદર્શન માટે અગાઉ પણ ભૂતકાળમાં પણ ટીમો મોકલવામાં આવી હતી. એ જ પ્રમાણે રેગ્યુલર પદ્ધતિ પ્રમાણે ડૉક્ટર સુજીતસિંહ, ડૉક્ટર જૈન અને ડૉક્ટર રાજી, આ 3 કેન્દ્રીય સિનિયર ડૉક્ટરો આજે રાત્રે અમદાવાદ આવી રહ્યા છે. કાલે એમને જે યોગ્ય લાગે એ પ્રમાણે એ મિટિંગ કરશે. કોઈ જગ્યાને વિઝિટ કરવા માગે તો વિઝિટ કરશે. આરોગ્ય વિભાગ સાથે, અન્ય વિભાગો સાથે, અન્ય અધિકારીઓ સાથે, કોર્પોરેશન સાથે જે પણ માહિતી મેળવી હશે એ મેળવશે. જે માર્ગદર્શન આપવાનું હશે, જે સૂચના આપવાની હશે એ પણ આપશે. એટલે આજે રાત્રે આ 3 સિનિયર ડૉક્ટરોની ટીમ, કેન્દ્રીય ટીમ એક દિવસ માટે અમદાવાદ આવી રહી છે. અમદાવાદમાં તો એસટી બસો ઉપર આપણા 3 દિવસ દરમિયાન પ્રતિબંધ મૂક્યો છે. રાત્રે ડેપો નહીં ચાલે, પણ મેં અગાઉ કહ્યું એમ કે સમજો કે કોઈ શહેરથી કોઈ બીજા શહેર, એક જિલ્લાથી બીજા જિલ્લામાં અમદાવાદના હાઈવે ઉપરથી, બાયપાસ ઉપરથી કોઈ બસ જતી હશે તો એ જઈ શકશે. કારણ કે આ નિયંત્રણ ફક્ત અમદાવાદ પૂરતું છે. રાત્રિ કર્ફ્યુ આ 4 શહેરો પૂરતો જ છે. બાકી આખા ગુજરાતમાં બધી જ દૈનિક પ્રવૃત્તિ, ધંધા, રોજગાર, ઉદ્યોગ બધું યથાવત ચાલુ છે.